સુરેન્દ્રનગર જિલ્લાની આર્ટસ કોલેજ ખાતે ટીઆરબી જવાનો એ એકત્ર થઈ સરકારના છૂટા કરવાના પરિપત્રનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના 80 થી વધુ ટીઆરબી જવાનોના પરિવારોને સરકારના આદેશથી ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી પડી રહી છે જ્યારે સરકાર દ્વારા પરિપત્ર રદ કરી ટીઆરબી જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ટીઆરબી જવાનોએ માંગ કરી છે। રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષ 5 વર્ષ અને 3 વર્ષથી ફરજ બજાવતા ટીઆરબી જવાનો ક્રમશઃ નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ કર્યો છે। રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો છે। ગુજરાતના 9000 ટીઆરબી જવાનોની નિમણૂક રદ કરવામાં આવી છે। અહેવાલ કલ્પેશ વાઢે સુરેન્દ્રનગર। મારું નામ સિંગવાડિયા કિશનભાઈ સૌજી ભાઈ, સુરેન્દ્રનગર જિલ્લો પાટડી તાલુકામાં હું ટ્રાફિક બ્રિગેડ તરીકે માનવ સેવા આપી રહ્યો છું। બરોબર, સરકાર શ્રી વિકાસ સાહેબનો જે આ નિર્ણય છે એકદમ તદ્દન ખોટો છે। બરોબર, છેલ્લા 13 વર્ષથી અમે નોકરી કરી રહ્યા છીએ ટ્રાફિક બ્રિગેડમાં। બરોબર, અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે। એક બાજુ સરકાર એવું કહી રહી છે કે અમે બેરોજગારી ઓછી કરીએ છીએ અને આવા નિર્ણયથી અમે એમનો બહિષ્કાર કરીએ છીએ। બરોબર, અને બીજા નંબરે કે એમનું કહેવાનું એવું થાય કે વહીવટી ક્ષેત્રે એમને તકલીફ હોવાના કારણે ટ્રાફિક બ્રિગેડને માનવ સેવામાંથી અમે બરખાસ્ત કરીએ છીએ। બરોબર, તો અમારે સરકાર શ્રી સામે અમારો પ્રશ્ન એવો છે કે જો એનો પણ રસ્તો છે કે અમારી બદલી કરી અમને ક્વાર્ટરની વ્યવસ્થા કરી આલે, બરોબર, અને અમારી નોકરી ચાલુ રાખે બસ। જય હિન્દ। ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતો મંડળી મેવું હરસંગી સાહેબને એક જ જણાવવાનું કે સરકાર રોજી રોટી આપે, રોજી રોટી છીનવે નહીં। આજે અત્યારે તમે 9000 વ્યક્તિની નહીં પણ ઘડી 4 વ્યક્તિ એટલે 9 × 36000 વ્યક્તિની તમે રોજીરોટી છીનવી રહ્યા છો। આજે અમે ભાજપને મત આપવા જતા ત્યારે અમે ભાજપ માટે જ લાયક આપતા હતા, અત્યારે અમારી રોજીરોટી વહી જઈ। આમાં અમારા કર્મચારીમાં ભાઈઓની દીકરીઓ છે, એ દીકરીને શું પગે પગે હાલી ના શકતા, અત્યારે રગના દુખાવા થઈ ગયા અમારે લઈ ગયો, તે અમારે હવે આ રઘુનું શું કરવાનું? તો અમે અત્યારે રોજીરોટી ક્યાં લેવા જઈશું? અમે ક્યાં 3 ખાનાનું ટિફિન લઈને અમે નોકરી અત્યારે કારખાને જવું સાહેબ? અમે તમને અપીલ અને બે હાથ જોડીને વિનંતી કરી સાહેબ, અમારી રોજીરોટી ન છીનવું, એક નમ્ર વિનંતી છે સાહેબ।